રુજાનજી તમને બોલવા દઈશ, તમને વધારે સારો મુદ્દો આપું છું. આપણે કીધું કે વીજળીની બાબતમાં સારું થયું છે, વીજળી આપણે મળે છે, આપણે 70% જ વીજળી મળે છે. ખાલી તમારી એ આ વાત સુધારો કરો. અચ્છા સર, ઓકે, એક્સેપ્ટ. પછી જેમ કે નર્મદા યોજનાના લીધે જ અત્યારે આપણે દરવાજા જે બાંધવાના રહ્યા એટલે એના માટે 9000 કરોડ સિવાય 200-300 કરોડ એક્સ્ટ્રા બીજા નખાયા છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે તમે જે એક્ઝામ્પલ આપ્યો કલ્પસર યોજનાનો, ઇટ ઇઝ અ પ્રોસેસ. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની સ્ટેન્ડ ઓન ધીસ કે આ થવું જોઈએ કે ના થવું જોઈએ, કારણ કે મને નથી આઈડિયા. પણ આ તો તમારો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન માં મારે એક પોઈન્ટ મૂકવો છે. એટલે ખાત મુહૂર્ત આગળ નથી વધ્યા કલ્પસર માં. આપણે ચિંતા કરીએ કે આપણે ગવર્મેન્ટ ઇઝ રાઇટ પર્સન ટુ આન્સર. આઈ એમ રાઇટ પર્સન ટુ ક્વેશ્ચન ઇટ. હું અત્યારે ક્વેશ્ચન મૂકી શકું છું કે ભાઈ આટલા આટલા બધા શું કે જે બધી યોજનાઓ છે એનો સ્ટેટસ શું છે, કારણ કે સ્ટેટસ આપણા હાથમાં કોઈ દિવસ મુસલમાન તરીકે ગુજરાતની જનતા તરીકે એક જાગૃત મહિલા તરીકે એક આઈટી એક્સપર્ટ તરીકે આપ એજ્યુકેટેડ છો, લર્નેડ છો, એ તરીકે હું ગુજરાતી આપણા સાથે ભાગ્યજી આમાં અલગ અલગ પૈસાની જે ફાળવણી અલગ અલગ વિભાગોમાં થઈ છે એના ડિટેલ હવે આવશે. પરંતુ શૌચાલયો માટે શહેરમાં 200 કરોડ અને ગ્રામ્ય વિસ્તારમાં શૌચાલયો બનાવવા માટે 722 કરોડ, 18000 ગામડાનું આ ગુજરાત. શૌચાલયોની બાબતમાં આટલા વર્ષો પછી પણ અને વાયબ્રન્ટ ગુજરાત 13 વર્ષ થયા પછી પણ આખા દેશમાં સૌથી ઓછી કમી એટલે ઓછા શૌચાલય હોય તો બીજા નંબરે આપણે છે, સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં બીજા નંબરે આપણે છીએ. મતલબ કે આને વાયબ્રન્ટ કહી શકાય, નંબર વન. નંબર ટુ કે શૌચાલયમાં 35% લોકો પાસે જ શૌચાલય છે, આ સ્થિતિ છે. શું કહેવું છે આપનું? મેં જયારે શરૂઆત કરી ત્યારે જ મેં કીધું કે 48-49% ટોટલ એમાઉન્ટ ઓફ બજેટ હંમેશા સોશિયલ અપલિફ્ટમેન્ટ માટે જાય છે. અને આ પણ 6 વર્ષોથી જોઈ લો, 6 વર્ષોથી હું મોનિટર કરી રહી છું કે 6 વર્ષથી 48-49% 10.1% આમ કે તેમ હોય. હવે આજે જે આપણે રિઝલ્ટ જોઈએ છે કે સિર્ફ 35% લોકો પાસે શૌચાલયોની સુવિધા છે ગુજરાતમાં, તો એનો મતલબ આજે 6 વર્ષોથી સોશિયલ અપલિફ્ટમેન્ટમાં પૈસા ક્યાં જતા હતા, એનું કેવું વિઝન? એ પણ ગુજરાતને જ આન્સર આપશે કે એવું વિઝન કેવી રીતે આવ્યું કે આપણે 38000 કરોડની આવા સરકારી પ્રવક્તા જેવી થઈ ગઈ છે. આ વિઝન જાણો. અને શૌચાલયોમાં આ વખતે પણ જે એલોકેશન થયું છે, શું શૌચાલયો બનાવી દેવા ઇનફ છે? મને એક કચ્છથી એનજીઓ આવીને કીધું હતું કે ખાલી આમ 4 તાલપત્રી એસ્બેસ્ટોસની જે હોય છે શીટ્સ, એ 4 જગ્યા લગાડીને વચમાં એક ખાડો ખોદેલો હતો. શું એ શૌચાલય છે? એવું કઈ શૌચાલયનો પ્રોજેક્ટ આ મેં મારી આંખે જોયું છે. એ વિઝન છે સરકારનું, આ ડિરેક્શનમાં જઈ રહી છે કે આવા શૌચાલયો બનાવશે. આ જે પ્રોજેક્ટ છે બેન, એક તો લેટ શરૂઆત છે અને લેટ શરૂઆત પછી પણ અનપ્લાન શરૂઆત છે. બીકોઝ પાણીની અવેલેબિલિટી, કોઈ ઇનોવેટિવ એમાં પ્રોડક્ટ શૌચાલયમાં ઇનોવેશન પણ આવી ગયું છે, એનું કોઈ ડિક્લેરેશન નથી. એ હોવું જોઈતું હતું. એના માટે હું કહું છું કે બજેટ તો એલોકેટ થઈ ગયું પણ ડિરેક્શન નથી કે વિઝન નથી. શૌચાલયમાં આપણે પૂરું તમે વાંચ્યું નથી લાગતું, 2 રૂપિયા પર સિટીઝન એટલે કે આ જે પોપ્યુલેશન જે વિલેજનું છે એ રૂપિયા જે લોકો એલોકેટ કર્યા છે ફોર મેન્ટેનન્સ, કારણ કે શૌચાલય બનાવવું ઇમ્પોર્ટન્ટ નથી, એ તો બની જશે. ઘણા ફંડ્સ છે અને ઘણા એનજીઓ મોશન થઈ ગયા છે શૌચાલયો બનાવવા માટે નવી નવી ટેકનોલોજીઓ સાથે. ઇમ્પોર્ટન્સ ઇઝ ધ મેન્ટેનન્સ પાર્ટ. એટલે એ બી એલોકેશન છે. એટલે સાહેબ ₹2 મેન્ટેનન્સ, આ વાત પણ એક બધી મજા જેવી લાગે છે. હું આપને આગળ વાત કરું, જે આપે વાત કરી
શહેરી શૌચાલય માટે 200 કરોડ અને ગ્રામ્ય વિસ્તારના શૌચાલયો માટે 722 કરોડ. આ વાત જયારે કરી એના સંદર્ભમાં આપણે કીધું કે શૌચાલયો તો બનતા બની જશે ને જયારે બનવું હશે ત્યારે બનશે ને એની મેળે અનેક એનજીઓ કામ કરે છે ને એનજીઓ ઘણી બધી ફંડ આપશે અને બનાવી જશે. આ દેશ પણ એનજીઓ ચલાવવાની તાકાત ધરાવે છે તો સરકારની જરૂર ક્યાં છે? ખોટા પૈસા લે છે અને તાળા મારો સરકાર પણ કેવા મહિલાઓ માટે જીઆઈડીસી એક વાત બજેટ માં કરવામાં આવી છે. એક વાત શૌચાલય ની કરી કે ગુજરાતમાં એમાં એક પોઈન્ટ ઉભરી ને આવે છે કે ગુજરાતમાં હજી પણ કરીબન 38% અર્બનાઇઝેશન છે અને બાકીના 62% રૂરલ એરિયાઝમાં છે. અને મારા ખ્યાલથી આપ કહેવા માંગતા હતા કે રૂરલ એરિયાઝમાં બજેટ એલોકેશન નાનું છે ને અર્બન એરિયામાં મોટું છે. જયારે કે અર્બન એરિયામાં લોકો મોલ્સ હોય છે આવું હોય છે ને કમ એરિયામાં ટ્રાવેલ હોય છે જેમ કે ગામડાઓમાં વધારે હોય છે. તો આ એક એગેન જયારે આપણે કહી રહ્યા છીએ કે સરકારે બજેટ તો એલોકેટ કર્યા પણ કદાચ વિચાર નથી કર્યો કે ક્યાં બજેટ વધારે એલોકેટ કરવું જોઈએ, ક્યાં આ સુવિધાઓની વધારે જરૂરિયાત છે ને ક્યાં આ સુવિધાઓની ઓછી. ઓલરેડી સુવિધાઓ એ લોકો પર ફ્લો મેં સ્ટડી કર્યો છે પ્રોજેક્ટ એટલે ખબર છે કે પર શૌચાલય કે 12,000 રૂપિયા એ કર્યા છે. પર અર્બન એમાં ખર્ચો વધારે થાય છે ફોર ધ અર્બનાઇઝેશન ને લેન્ડ ને જે બી રીઝન્સ ના લીધે. એટલા માટે આ તમને ડિબાર્કેશન દેખાય છે. અધરવાઇઝ ધ નંબર્સ અગર તમે જોશો ને તો વિલેજમાં વધારે નંબર્સ છે ઓફ શૌચાલય ઇન કમ્પેરિઝન ટુ અર્બન. મહિલાઓની જીઆઈડીસી માટે વાત કરી રુજાનજી. હા, ફેવરિટ ટોપિક. ગયા વર્ષે બહુ મોટી મોટી વાતો થઈ વર્ષ પહેલા. હા, અને પછી એ વાતને ભૂલી ભૂલાઈ જવા મળી. કરેક્ટ. આ બજેટ માં કોઈ જોગવાઈ જ નથી તો તમારો મહિલા તરીકેનો અંતર જૂનો ધર્મ છે સાહેબ, તમે પાછો જૂનો ધર્મ મારો ચાલુ કરાવો, યાદ કરાવો છો. ના ના ના, તમારો અંતર આત્મા કકડે કકડી ગયો છે સાહેબ. ઉકડે ઉકડે હવે એમના કહેતા કે હું સ્લીપર ચડી જાઉં એના માટે. ના, એટલે એક્ઝામ્પલ આપું છું કે આજે હતું કે જે બહેનો માટે જોગવાઈઓ જે કરી હતી અમને પેલા સાનંદ માં કઈક જગ્યા આપી હતી ને જેમાં અમે બહેનો સોકલ બેલકોટ બની હતી ને બધી જે સ્ટોરીઓ હતી એ સ્ટોરી પછી બધી ઠપ થઈ ગઈ. આઈ થિંક 3 કે 3 વર્ષ કે 4 વર્ષ પહેલા બધું આવ્યું હતું, પછી સ્ટોરી ઠપ થઈ ગઈ. ને હજી એમાં કઈ થયું નથી, એ તમારી સત્ય વાત છે. પણ હવે જે અમે બોલવા જેવું કશું છે જ નહીં, કારણ કે હવે વેન ધ ગવર્મેન્ટ ડઝ નોટ વોન્ટ ટુ ડુ ઓર નો ઇન્ક્લિનેશન ટુ ડુ ઓર વોન્ટ્સ ટુ ડુ ઇટ ઇન ધ ફ્યુચર, તો વી કેનોટ હેલ્પ ઇટ. બોલ બોલવા જેવું છે, બોલવા જેવું નથી. ક્યાં તો જ બોલવા જેવું છે. શું બોલી બોલી શું કરવાનું સાહેબ? જ્યારે જ્યાં વેન ઇટ ડઝન્ટ હેલ્પ ને એઝ અ સી એઝ અ બેનો ઓકે, બટ એઝ એન એન્ટરપ્રિનર હવે તમે મારી ફિલોસોફી ને મેન્ટાલિટી કહો એઝ એન્ટરપ્રિનર અવર અંડર અંડર ઓલ સર્કમસ્ટન્સીસ અમારે અમારું કામ કરીને આગળ આવવાનું છે. ધીસ ઇઝ વોટ આઈ પ્રિઝ્યુમ. બેન હોય ભાઈ હોય તો કોઈ બી હોય, એટલે હું આઈ એમ બીંગ અ હાર્ડકોર એન્ટરપ્રિનર. મને સ્કીમ મળે, ફાયદો મળે, હું મારી મહેનતથી ને બળથી આગળ આવી જેમ અત્યારે આપણે એક્ઝામ્પલ આપીએ એટલે બજેટની જરૂરત નથી. એન્જિનિયરિંગ ઉદ્યોગ રાજકોટ નો આગળ આવ્યો ત્યારે કોઈ સરકાર નો સપોર્ટ નતો થતો પણ આગળ આવ્યો. મોરબી નો ટાઇલ્સ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, એ જ રીતે જામનગર બ્રાસ ઉદ્યોગ, એ રીતે નાના નાના જે ગૃહ વપરાશની વસ્તુ બનાવે છે એવી મંડળીઓ, અને કોઈના સપોર્ટની જરૂર નથી. સવાલ આપણે બજેટની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બજેટરી સપોર્ટ આપણને મળવો જોઈએ, એ નથી મળ્યો. અને મહિલાઓની જીઆઈડીસી નું સપનું એક બતાવ્યું હતું અને આપણે એ નથી હજી સાકાર થઈ શકે એવી સ્થિતિ પણ નથી. મને એક લાઈન કહેવાની મન થાય છે કે જનરલી આપણે આયારામ ગયારામ કહીએ છીએ, જેમ આમાં તો આયારામ જ છે. હજુ એની એક સરકાર છે. ગઈ સીતા થઈ ગઈ, આઈ સીતા ગઈ સીતા, બીકોઝ વિમેન માટે હતું. તો આપણે એક વિમેન લેવા ફિટ કરીએ, બીકોઝ એનું કોઈ એ પણ બજેટ એલોકેટ થઈ ગયું જેમાં એ બજેટમાં પણ હું કહું ત્યારે પણ
હું ઓબ્જેક્ટ કરતી હતી બીકોઝ વુમેન એસિસ્ટન્ટ તો આવી ગયું હતું અને સરકારની પોલિસી છે કે એ લોકો લેન્ડ કોસ્ટમાં 10% ડિસ્કાઉન્ટ આપે છે અને ખાલી એજ વિમેન માટે તમે સબસિડી ના આપો, તમે ટેક્સ હોલિડે ના આપો કે વેટમાં 5 વર્ષ કરી દેશો, પણ તમે માર્કેટ ડેવલપમેન્ટ એસિસ્ટન્સ તો આપી શકો ને. એવી ઘણી વસ્તુ હતી જે એ લોકો આપી શકત, એ આપી નથી. એટલે વિમેન એન્ટરપ્રિનોર જો એન્ટરપ્રિનોરશીપમાં જનરલી જેન્ડર હોતું નથી, એક એવેન્યુ જે છે બે જેન્ડર માટે સેમ હોય છે. તો જે હાર્ડ કોર એન્ટરપ્રિનોર છે રુઝાન જેવા, એ લોકોને એ વિમેન એસિઝેડ એવું કોઈ ફિઝિબલ લાગે જ નહીં કે સાણંદ જઈને વિમેન એસિઝેડમાં એ લોકો કરે તો એ લોકો બહુ ડાયનામિક થઈ જશે. બિલકુલ, એક મહત્વની જે વાત આ વખતે અપેક્ષાઓ હતી આ વખતે બજેટમાં, અને એ સવાલ હું પૂછું છું ભાગ્યશજીને, સોલાર વીજ માટે ઘણી બધી વાતો ભૂતકાળમાં થઈ છે અને આ સરકારે જે તે વખતે બજેટમાં પણ કરી હતી. ચારણકા સોલાર પ્લાન્ટ અને એ વખતની પણ વાત થઈ હતી, નર્મદા કેનાલ ઉપર પણ સોલાર કીટ મૂકી અને વીજળી પેદા કરવાની વાતો થઈ છે અને કેટલીક જગ્યાએ મૂકી પણ છે, એનું ઉદઘાટન કરવામાં આવી છે અને એની ખૂબ જ પ્રસિદ્ધિ પણ મેળવવામાં આવી છે. બજેટમાં આને લગતી કોઈ વાત ચર્ચા ડિટેલમાં ડેપ્થમાં હજુ સુધી આવી નથી બહાર. કદાચ હવે ક્લાઇમેટ ચેન્જ ઉપર બુક લખાવવાનું નથી, સોરી લાઇટર નોટ પર કહું છું, પણ કદાચ રાજસ્થાન હવે નંબર 1 બનવા જઈ રહ્યું છે અને નંબર 2માં કોઈ બજેટ એલોકેશન કરવાનું રહેતી નથી. પણ આજે મને પૂરો કોન્ફિડન્સ છે જયારે અગર